કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગુજરાતીમાં પાઠ 4 સસલાની પાછળ કૂતરો નો અભ્યાસ કરીશું. હવે તમને એવું થશે કે આવું તો પાઠનું નામ છે જ નહીં, પરંતુ પાઠના નામમાં આગળ સસલું દોરેલું છે અને પાછળ કૂતરો દોરેલો છે, એટલે થઈ ગયું ને સસલાની પાછળ કૂતરો. હા, આ પાઠમાં સસલાની અને કૂતરાની એક સરસ મજાની નાનકડી વાર્તા છે, પણ આજે આપણે વાર્તા જોવાની નથી. આજે તો આપણે ગીતડું ગાઈશું અને થોડી પ્રવૃત્તિઓ કરીશું. તો ચાલો બધા ભણવા માટે તૈયાર થઈ જાઓ. સૌથી પહેલો પ્રશ્ન છે, ચાલો ગાઈએ ગીતડું. તો ચલો બાળકો, આપણે બધા સાથે મળીને ગીતડું ગાઈએ. જૂતાજીના ડાક્ટર, માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ, દવા કરો ને સારી, મને ડંખે વારે વારે, તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી. આગળ જૂથ કાર્ય, નીચેની ડિઝાઇન જુઓ અને અલગ અલગ ડિઝાઇન બનાવો. તમને ગમતી સૌથી સારી ડિઝાઇન રાખી મૂકો. વર્ગમાં ફરીને બધા જૂથની ડિઝાઇન જુઓ. બીજા જૂથે બનાવેલી કોઈ એક ડિઝાઇન ફરીથી બનાવો. બાળકો, આ બધી ડિઝાઇન શેમાંથી બનાવેલી છે જુઓ જોઈએ. આ બધી ડિઝાઇન નોટબુક અને ચોપડીઓમાંથી બનાવેલી છે. તો તમારે ઘરે નોટબુક અને ચોપડીઓમાંથી આવી ડિઝાઇન બનાવવાની છે. અને આના સિવાયની પણ જો તમને કંઈ ડિઝાઇન બનાવતા આવડતી હોય તો એ પણ તમારે બનાવવાની છે. અને તમને યાદ રહી જાય એના માટે તમે ફોટા અને વિડીયો પણ લઈ શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. હવે આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ લખો. તો બાળકો, અહીં શેની આકૃતિ લાગે છે તમને? દીવાસળીની. તો જેમ આપણે પહેલાં ચોપડી અને નોટબુકમાંથી અલગ અલગ ડિઝાઇનો બનાવેલી હતી, તેવી જ રીતે હવે દીવાસળીની મદદથી આવી સરસ મજાની ડિઝાઇનો, અથવા તો તમને કોઈ આના સિવાયની પણ બીજી ડિઝાઇન આવડતી હોય તો એ તમારે બનાવવાની છે. તો ચાલો બાળકો, આ ડિઝાઇનમાંથી અમુક ડિઝાઇન આપણે અત્યારે જોઈ લઈએ કેવી રીતે બને છે તે. બાકીની બધી ડિઝાઇન તમારે તમારી જાતે જ બનાવવાની છે, અથવા તો તમને કોઈ નવી ડિઝાઇન આવડે છે તો તમારે એ પણ બનાવવાની છે. અને ફરીથી કહું છું કે તમને યાદ રહી જાય કે મેં આવી ડિઝાઇનો બનાવી હતી, એટલા માટે તમે ફોટા અથવા વિડીયો પણ લઈ શકો છો. Thank you.
હવે આપણે જે પ્રવૃત્તિઓ કરી તેના આધારે થોડા સવાલ જવાબ જોઈ લઈએ. તેમાં પહેલું છે વાતચીત. પહેલો પ્રશ્ન, તમારા પુસ્તકનો આકાર કેવો છે? તો બાળકો, આપણી ચોપડી એટલે કે આપણા પુસ્તકનો આકાર કેવો હોય, આકારો કેવા હોય? ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, આવા બધા આકારોમાંથી આપણા પુસ્તકનો આકાર કેવો હોય છે? વિચારો જોઈએ, તે તમારે વિચારવાનું છે. પ્રશ્ન બે, પુસ્તકો વડે શું શું બનાવી શકાય? બાળકો, આજે જ આપણે પુસ્તકોમાંથી ઘણી બધી ડિઝાઇન બનાવતા શીખ્યા. તો કઈ કઈ ડિઝાઇન બનાવેલી છે, આના સિવાયની કઈ કઈ ડિઝાઇન પુસ્તક વડે બનાવી શકાય છે, તે તમારે વિચારવાનું છે અને તેની ચર્ચા કરવાની છે. પ્રશ્ન ત્રણ, તમારા જૂથે પુસ્તકોમાંથી શું બનાવ્યું, કેવી રીતે? બાળકો, જો તમે સ્કૂલમાં હોત તો તમે આ પ્રવૃત્તિ જૂથમાં કરત અને તેની ચર્ચા કરત, પણ અત્યારે તો તમે આ પ્રવૃત્તિઓ ઘરે કરો છો, તો તમારે તમારા ભાઈ બહેન કે મમ્મી પપ્પા સાથે એ ચર્ચા કરવાની છે કે તમે પુસ્તકોમાંથી કઈ કઈ આકૃતિઓ આકારો બનાવ્યા છે અને તમે તે આકારો કેવી રીતે બનાવેલા છે તેની પણ તેમની સાથે ચર્ચા કરવાની છે. આગળ, વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવો. તો ચલો આ પ્રવૃત્તિ કરતા શીખીએ. વોટર કલરવાળા પાણીમાં દોરો પલાળો. બાળકો, તમે તમારો કોઈ પણ મનપસંદ કલર અથવા તો કલરનું મિશ્રણ લઈ શકો છો. તેની અંદર તમારે જે ઝીણી ઝીણી દોરી આવે છે તે દોરીને પલાળવાની છે. એક કોરા પાનામાં દોરો આડો અવડો ગોઠવો. ત્યાર પછી એક કોરો કાગળ લેવાનો છે, વ્હાઈટ કલરનો, સફેદ કલરનો, અને આ જે પલાળેલી દોરી છે તેની અંદર તમને ગમે તે રીતે ગોઠવવાની છે. આડી અવડી થઈ જાય તો પણ ચાલે. પછી દોરાનો એક છેડો બહાર રાખી પાનાને વચ્ચેથી અડધું વાળી દો. જ્યારે દોરી ગોઠવાઈ જાય ત્યારે તેનો એક છેડો અંદર રાખી દેવાનો છે અને એક છેડો બહાર રાખવાનો છે. ત્યાર પછી તે જે વ્હાઈટ કલરનું પાનું છે, કાગળ છે, તેને વાળી દેવાનું છે. પછી દોરાનો બહાર રાખેલો છેડો ધીમે ધીમે ખેંચીને આખો દોરો ખેંચી લો. ત્યાર પછી જે આપણે બહાર જે છેડો રાખેલો છે તે છેડાને કાગળ અધવચ્ચેથી બંધ જ રાખવાનો છે અને છેડાને ધીરે ધીરે ખેંચતા જવાનું છે. એમ કરતાં કરતાં આખો દોરો ખેંચી લેવાનો છે. જે ડિઝાઇન બની તેમાં તમને શું શું દેખાય છે તે સૌને કહો. બાળકો, જ્યારે તમે એ દોરો ખેંચી લેશો ત્યાર પછી તે કાગળને ખોલશો એટલે એમાં સરસ મજાની ડિઝાઇન બની જશે. તો જેવી રીતે તમે તમારી દોરીને વાળેલી હશે તેવી રીતે તેમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનશે. આ પ્રવૃત્તિ તમે એક અથવા એકથી વધારે વાર પણ કરીને જોઈ શકો છો અને જોઈ શકો છો કે કેટલા અલગ અલગ ડિઝાઇનો પડે છે એની અંદર. તો આ રીતે કાગળ અને દોરીની મદદથી તમારે ડિઝાઇન કરતા શીખવાનું છે. આપણે જે દીવાસળીવાળી પ્રવૃત્તિ કરેલી તેના આધારે થોડા સવાલ જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, પહેલી આકૃતિમાં કેટલી દીવાસળીની જરૂર પડી? તો બાળકો, જ્યારે તમે દીવાસળીની મદદથી આકૃતિ બનાવશો ત્યારે જ તમને ખબર પડશે કે આ આકાર બનાવવા માટે કેટલી દીવાસળીની જરૂર પડે છે. તો તમારે જાતે જ આકૃતિ બનાવવાની છે અને ત્યાર પછી ગણવાનું છે કે તે આકાર બનાવવા માટે કેટલી દીવાસળી જોઈ છે. પ્રશ્ન બે, પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે? બાળકો, તમને ખબર છે ને ત્રિકોણ આકાર કેવો હોય છે? બરાબર, પિઝા ખાઓ છો કે પિઝાનો આકાર, એક પીસનો આકાર કેવો હોય છે? ત્રિકોણ. તો આપણે જે પહેલી આકૃતિ બનાવી છે તે આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે તે તમારે ગણવાના છે. ત્રીજો પ્રશ્ન, બીજી આકૃતિમાં કેટલી દીવાસળીની જરૂર પડી? હવે જ્યારે તમે બીજી આકૃતિ બનાવશો ત્યારે તમે બનાવી લેશો પછી જ તમને ખબર પડશે કે તમારે તેની અંદર કેટલી દીવાસળી જોઈએ છે. ડાયરેક્ટ ચોપડીમાંથી ગણીને કહેવાનું નથી. તમારે આકાર જાતે બનાવવાના છે અને ત્યારબાદ દીવાસળીને ગણવાની છે.
તો જ્યારે એ આકૃતિ બની જાય તે પછી ગણીને કહેજો કે કેટલી દિવાસળીની જરૂર પડે છે. પ્રશ્ન ચાર, બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે? બાળકો, પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે ચોરસ આકાર કેવો હોય. બિસ્કિટ ખાઓ છો ને બધા? અહીં તમને જે આકૃતિમાં દેખાય છે તે બિસ્કિટ કેવું છે? ચોરસ. તો તમે બીજી આકૃતિ જે બનાવો છો તેમાં આવા કેટલા ચોરસ દેખાય છે તે ગણીને કહેવાનું છે. પ્રશ્ન પાંચ, આકૃતિ એક કરતાં આકૃતિ બેમાં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી? જ્યારે તમે બંને આકૃતિ બનાવશો ત્યારે તમને ખબર પડશે કે પહેલી આકૃતિમાં કેટલી દિવાસળી જોઈએ, બીજી આકૃતિમાં કેટલી દિવાસળી જોઈએ અને પહેલી આકૃતિ કરતાં બીજી આકૃતિમાં કેટલી દિવાસળી ઓછી જોઈએ છે. તો બાળકો જાતે આવી ડિઝાઇન બનાવીને પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. તો બાળકો, આવી બધી જ પ્રવૃત્તિઓ તમે તમારા મોટા ભાઈ બહેન અથવા તો તમારા મમ્મી પપ્પા સાથે કરજો, તમને ખૂબ જ મજા આવશે. આગળના વિડીયોમાં આપણે પડછાયાની મદદથી દિવાલ પર ચિત્રો બનાવતા શીખીશું. ત્યાં સુધી આવજો.